નર્મદા જિલ્લાના તિલકવાડા મામલતદાર કચેરીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા પકડવામાં આવેલા ટ્રકને ભૂમાફિયાઓ ચોરી કરી ગયાની ફરિયાદ ખાણ ખનીજ વિભાગે પોલીસ મથકે નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરેલ ટ્રકને કબજે કરી તિલકવાડા મામલતદાર કચેરીમાં મૂકવામાં આવી હતી. જોકે હાલમાં ઇલેક્શન દરમિયાન કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયાની કામગીરીમાં વ્યસ્ત રહેતા બેફામ બનેલા ભૂમાફિયાઓ ટ્રકની ચોરી કરી નાસા છૂટ્યા હતા. આ અંગે ખાણ ખનીજ વિભાગે તિલકવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એકચ્યુઅલી 20 તારીખના રોજ અમે લોકો આકસ્મિક ચેકિંગમાં નીકળ્યા હતા. રાજપીપળાથી દેવલિયા જે રોડ છે, જે અમારો રૂટીન વર્ક છે, તો ત્યારે અમે લોકોએ બિનઅધિકૃત રીતે વાહન કરતી ટ્રકો છે તેનું આકસ્મિક ચેકિંગ કરતા હતા. તેમાંથી ચેકિંગ કરતા અમે 2 ટ્રક પકડેલી હતી, જેમાંથી એને તિલકવાડા પોલીસ સ્ટેશનમાં લઈ જઈને તિલકવાડા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં આપેલ હતી, જેમાંથી 1 ટ્રકની પેનલ્ટી ભરાઈને એને રિલીઝ કરેલી છે. અને બીજી 1 ટ્રક છે, જે GJ05AV3891, એને અમે દંડકીય રકમ, તેની 2,60,000 જેવી રકમ છે, તેને અમે નોટિસ પણ આપેલી છે અને અગાઉ હુકમ પણ કરેલો છે. અને અગાઉ જાણવા મળ્યું છે કે ગઈકાલે રાત્રે 23 તારીખના રોજ, જ્યાં 4 મહિનાની 23 તારીખના રોજ છે, તે ટ્રક નાસી છૂટી છે ભૂમાફિયાઓ દ્વારા. એની આગળની કાર્યવાહી માટે અમે વિચારીએ છીએ. અગાઉ પણ હવે અમારા કલેક્ટર ઓફ કમ્પાઉન્ડમાંથી એક ગાડી આવી રીતે ભૂમાફિયાઓ દ્વારા ભગાડી ગયેલા હતા, તો હવે આવી રીતે થઈ રહ્યું છે વારંવાર, જેના કારણે હવે અમે આની આગળની કાર્યવાહી એમના માટે કડક પાસા હાથ ધરી હતી એવું અમે કરવા માંગીએ છીએ. હવે તો તમારું નામ? મારું નામ છે દીપેશ દ્વિવેટિયા.